તમે કાલે ત્યાં ગયા? હા, આઈ વોઝ ધેર. થેન્ક યુ ફોર ગિવિંગ મી ચાન્સ. માય સિમ્પથીઝ આર વિથ બોથ ધ પેરેન્ટ્સ. થોડો ટાઈમ આપશો બોલવાનો? હા, કારણ કે અમારા લોયર સાહેબે થોડું ટેસ્ટ કર્યું છે. કારણ કે લોયર સાહેબ કદાચ આજ સવારથી આવ્યા છે, હું કાલ બપોરે 1 વાગે અભ્યાસ છે, કદાચ તમને મિસલીડ કર્યા હોય યા તમારું મિસલીડ થઈ ગયું હોય. કારણ કે અત્યારે તમે યુ આર બેશિંગ અપ ચાઇલ્ડ મહિલા આયોગ, રાઈટ? નહીં, ધેટ્સ ફાઇન. એટલે હવે હું ક્લેરિટી કરવા માંગુ છું. યુ આર બેશિંગ અપ ચાઇલ્ડ. હું પ્રેસમાં નહોતી ગઈ, મીડિયામાં નહોતી ગઈ, મને કોઈ જ નેતા ગ્રી કરવાનો. મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળી લો. તમે બોલ્યા ત્યારે હું નહોતી બોલી. સો નાવ યુ લિસન ટુ મી. હું કોઈ નેતાગીરી કરવાના છું મૂડમાં નહીં હતી. કાલથી મીડિયા પાછળ પડું છું. મેં ના પાડી કે નહીં, પણ આજે હું અહીંયા સત્ય માટે બેઠી છું. એ રાતે બી સત્ય માટે બેઠી હતી અને અત્યારે બી બેઠું છું. એટલા માટે, કારણ કે મારા માટે દીકરીઓ, મોટી દીકરી અને નાની દીકરીઓ બધી ઇમ્પોર્ટન્ટ છે. સાહેબે કમ્પ્લેન આપી હતી, તેમાં 14 નાની દીકરીઓના નામ લખાયા છે. એ બી તમ લોકો બધાને કહું. વાત એ છે કે કાલે 1 વાગે અમારા બીજેપીના નેતા છે આ કશ્યપ જાની, એમને મને ફોન કર્યો. કેને ગો ધેટ નો કેન ઇટ્સ મેડમ શુડ આઈ સો ટેલ ધોઝ ડિટેલ્સ નો એમને મને ફોન કર્યો કે રુઝન, આવી દીકરીનો કેસ છે, આપણે સીપી સાહેબ જોડે વાત કરી છે. મેં કહું ના, દીકરીનો કેસ છે તો હું વુમેન જાગૃતિ બેન જોડે વાત કરીશ. કારણ કે નાની બોસ્કો મને બોલી લેવા દે. એક મિનિટ. હા, એક્ઝેક્ટલી. નો સર, યોર કેસ. નો, રુઝન બેન મુદ્દા પર રહી આપણે. યસ, આઈ એમ સીઈંગ રાઈટ નાઉ હુઅર ઇઝ હેલ્પડ મી, ધે આર ડાયવર્ટિંગ કમ્પ્લીટલી. રાઈટ, મેરે કોઈ એક ચીજ થા સર. યે કમ્પ્લેન ક્યા? એક મિનિટ. મેરા કહેને કા, મેરા બચ્ચો ઝૂમ કર ભાઈ, ઝૂમ કર. સી, રિકવર. સેકન્ડ થિંગ ઇઝ ધેટ ઉસકા જો મેરા ફર્સ્ટ 10 દિન 12 દિન કા પહેલે જો દો લડકી કા, ચાર લડકી કે બારે મે, મેરા લડકી કે બારે મે, સોરી, મેરા કિડ્સ કે બારે મે કમ્પ્લેન દી. હા, સો આઈ એમ આસ્કિંગ અબાઉટ ધેટ. લેટ મી ટોક. નો નો સર, નો નો સર, લિસન ટુ મી. યોર કમ્પ્લેન વોઝ ઓલસો રિલેટેડ, યુ વેર વેરી ક્લિયર, એન્ડ ધેટ્સ વાય વી ઓલ Let us respect Jagruti Ben, Mr. Anil Pratham, unhone apne Jagruti Ben, which was... Hey, I'm not even understanding. What is the problem now? Let us know. The problem is that there is a twisted story coming around. There is a bashing up the women commission happening, no. Bashing up of the police happening, which is wrong. No. And I don't blame him because he might not be having... Okay, let's not mix up the issue. Aapne paasa aavi jaiye mudda par. Na, itle bhai. Nahi, tell you here one thing. I have lot of respect on the yesterday happening, whatever happened. Yes. I have lot of respect on the madam who came on yesterday, who arranged. What is that madam name? And Jagruti Pandya. I have lot of respect on that. He only immediately helped. And apart from that madam, whoever visited yesterday, all of the people I have lot of respect because they helped me. What is the problem? Who told that they have not helped? Sir, because you didn't listen to what he was saying. Mereko wo Hindi mein, Gujarati mein bola tha. I want to say something. Allow me to speak, no? Can I? માણસો બેઠા, આખી લીગલ પ્રોસેસ કરે છે, અરજીઓ કરે છે, લેટ મી ટેલ યુ ધેટ. અને પછી જે બાળકીઓ માટે, વી અન્ડરસ્ટેન્ડ, હી વોઝ વેરી ક્લિયર કે બાળકીઓ ઇઝ 18 પ્લસ વાલી, પણ જે બીજી નાની બાળકીઓ છે, he says ke we will get a video call done with his daughter, and that so we all went for the small kids, and obviously his childhood also come in place, no doubt on that. Ame badhe nani balkiyo mate gaya, police bhi nani balkiyo mate daudi raate 9 vage. એટલે સાહેબ તમે એક ક્લિયર કરો, હવે જ્યારે 10 દિવસ પહેલા, હા, એટલે 10 દિવસ પહેલા ની વાત છે, ત્યારે આમાં ક્રેડિટ ખાટવાનો સવાલ આવી રહ્યો છે. એમ પાછા આવી જઈએ. એક જ મિનિટ મને કહી દેવા. બોલી લો, ચલો. એફઆઈઆર સાહેબ કહે છે ને કે એમને એફઆઈઆર ના કરી. પોલીસે સામેથી એમને 4 વાર કીધું છે. અમે કાલે બી એકચ્યુઅલી એફઆઈઆર કરવા, રાતે પોલીસ કે આવો, આપણે એફઆઈઆર કરીએ, રાતે આવો તમે અમારે ત્યાં. કારણ કે જી અત્યારે, અને બીજી વાત કે તમે જે 21 વર્ષની બાળકીની વાત કરો છો ને, 21 વર્ષની બાળકીને તો લોકોએ કમ્પ્લેન કરીએ નથી. અને જ્યારે મેં કીધું કે સાહેબ તમારે હિબસ કોર્પસ કરી લેવી હતી, આપને એફઆઈઆર નહીં કી, ઇટ્સ ઓકે. નો, આઈ એમ નોટ અગ્રીંગ વિથ હિબસ કોર્પસ. હિબસ કોર્પસ કરવી હતી. આઈ એમ કમિંગ ટુ યુ. સી, લેટ અસ નોટ ડુ ધીસ કાઇન્ડ ઓફ, આઈ ડોન્ટ વોન્ટ ટુ હેવ ધીસ કાઇન્ડ ઓફ ડિબેટ હિયર. આઈ એમ નોટ ટુ બી સબ્જેક્ટેડ ફોર ધીસ ડિબેટ. આઈ એમ ટેલિંગ ધેર ઇઝ અ પ્રોબ્લેમ. એક મિનિટ, લેટ મી ટેલ મેડમ. નો, નો, યુ કેનોટ સી હિબસ કોર્પસ. જસ્ટ અ મિનિટ. નો, રુઝન બેન, આપણે આપણે લડકી કો સામને લેકે આજો કરકે પૂછેગા તો આર વી હિયર ટુ ડુ ધ પોસ્ટમોર્ટમ, હુ ઇઝ રાઈટ, હુ ઇઝ રોંગ. મેં 10-12 દિન કે પહેલે આયા,
इस स्वामी मेरे को थोड़ी मान में वो एफए करेगा नहीं करेगा, मैं चिट्ठी लिख के दिया कि नहीं दिया है, वही आर वी डिबेटिंग ऑन दैट। एक मिनट रुजन ने अपने मूल आशय पर रही है, कारण कि हमें कोने साचू करियो कोने खोटू करियो बड़ी चर्चा करवा जाइशु, तो जे बालकियों ने छोड़ावानी छे रही जशे बेन, यू पुट तुम्हारी बात साथे 100% सहमत, पण छताय नो हु इज बैश नोबडी इज बैश नॉट अ बैशिंग वायर बिकॉज़ आई वाज टेलिंग आई वाज टॉकिंग अबाउट दी नहीं मैं एक मिनट मारा इंटरप्ट करवू पड़शे एक मिनट नहीं नहीं हूं नाना बे बालक रुजन ने एडवोकेट साहब कश्यप भाई एक मिनट आ चर्चा इतना माटे छे, इस चर्चा का हेतु इसलिए कि बच्चियों को न्याय मिले अने इतना माटे बस मात्र एना पर फोकस कोने करू शू करू नहीं जवा दो। हां ओके ओके एग्जैक्टली मारे खाली ये जानो ना न्याय की बात करू नाउ व्हेन वी वेंट इन करेक्ट ओके अब आई गॉट इट क्लेरिफाइड द बैशिंग इज ओवर सो एवरीबॉडी प्लेड देयर रोल बस बधाए પોતાનું બેસ્ટ કર્યું છે પોલીસે ભી બેસ્ટ કર્યું છે ને તો મેડમે ભી બેસ્ટ હવે હવે જ્યારે ધે આર પરફેક્ટલી રાઈટ એમાં કોઈ ડાઉટ નથી કે અમને 2 કલાક બહાર ઊભા રાખવામાં ગયા એટલા હદ સુધી હવે તમને એ સ્ટોરી કહી દઉં વગર આપણા મિત્રોને નહીં ખબર હોય તો સ્ટોરી કહું કે એટલા હદ સુધી કે અમે પહોંચીએ છીએ પહેલા એના લોયરો પહોંચી જાય છે કોના આશ્રમના લોયરો પહોંચી જાય છે એટલે ધેટ મીન્સ ક્યાંકથી કંઈક લીક થયું હતું પહેલી પોઈન્ટ બીજી પોઈન્ટ સાંભળો કે જ્યારે લોયરો અમને અંદર જવા નથી દેતા અમારી જોડે દલીલો કરે છે અમે પછી બધું રાઇટિંગ વાળું બતાવે છે મારી જોડે થેન્ક્સ ટુ અર્ધી લેટ નાઇટે સીડબ્લ્યુસીએલ ચાઇલ્ડ વેલફેર કમિટીને ચેરપર્સન હુ ઇઝ અ પાવર ઓફ અ જજ એટલે કે આલુ ચાલુ માણસ નથી આવી ગયા કે ભાઈ રસ્તા પરથી લઈ લીધે ને આવી ગયા એ અમારી જોડે આવે છે અમે એમને સમજાવીએ છીએ એન્ટ્રી નથી મળતી પછી લોયરો કન્વિન્સ થાય છે કે ના હવે એન્ટ્રી આલવી જ પડશે હવે સાંભળો લોયરો કહે છે કે એન્ટ્રી આલો તો સંસ્થાવાળા ના પાડે છે કે અમે કોઈ એન્ટ્રી નહીં આલીએ માંડ માંડ એ લોકોને સમજાવવામાં થાય છે કે તો ચલો કોણ એન્ટ્રી જશે તો ખાલી જજ જશે મેં કહું જજ ક્યાંથી જાય પપ્પા જાય મમ્મી જાય ના પાડે છે છેલ્લે અમારે અમારા રીતે અંદર અમે જઈએ છીએ ચીસા ચીસ થાય છે હવે સાંભળો ઇટ ઇઝ વેરી નેચરલ કે કોઈ ભી સંસ્થા આવું સ્પિરિચ્યુઅલ સંસ્થા હોય તો શું શીખવાડે શાંતિ કુલનેસ તમે અગર કાલના વિડીયો જોયા તો એ લોકો એટલા ચીચા એટલા હદ સુધી કહી દઉં ઓન રેકોર્ડ કહું છું કે મને ધક્કો મારવામાં ભી આવે છે આ લોકો અનશન પેલી અંગ્રેજી અંગ્રેજી ગાળીઓમાં ગાળો ભી અમે અંગ્રેજી ગાળીઓ ભી અમને અપાઈ રહી છે તો એ અમારે મોડું આ લોકોનું જોવાનું છે અને દીકરીઓનું જોવાનું છે અને એટલી બૂમા બૂમ કરે છે કેમ કરે છે હવે હું તમને કહી દઉં એ લોકો અમને કહે છે કે તમે લેટ આયા ને અમારી દીકરીઓ સુઈ ગઈ છે પણ એ લોકો એટલી બૂમા બૂમ કરે કે જાણે કે લેટ કોઈ ભી મમ્મી અહીંયા સમજતી હશે ખબર પડે કે મમ્મી ચીસા બચાવ બચાવ સોરી મમ્મી આવી ચીસો પાડે તો પેલું બાળક રડવા બેસે કે નહીં બેસે એને શું થાય કે એટલે બાળકો મમ્મી કેમ ને પાડી રહી છે તમે રડાયા ને એક ફાઇનલ વાત કહી દેવા દો પ્લીઝ જ્યારે બાળકોને પછી અમને તો બહાર ઉભા રાખે છે ઝઘડા ધક્કા મારીને કારણ કે મને મારા માટે આ લોકો અંદર જાય એ ઇમ્પોર્ટન્સ એટલું આ લોકોને અંદર ધક્કા મારીને મોકલી દઉં છું હવે શું થાય છે જ્યારે એ લોકો બાળકોને બોલાવે છે ને તો સાહેબ બે લોયરો બેસે છે બાળકો જોડે હવે વોટ કેન યુ એક્સપેક્ટ કે જ્યારે બાળકો જોડે લોયર બેઠા હોય તો પેલી બિચારી બાળકીઓ શું બહાર મમ્મીઓ ચીસા ચીસ કરે એને પછી બધું કે ફેસબુક લાઈવ કરે ને દુનિયાભરના નાટક કરે એટલે એ વાત તો નક્કી છે કે ઓલવેઝ બિહેવિંગ લાઈક ધેટ બસ એ વાત તો નક્કી છે કે અમે બધા શાંત હતા અચ્છા સો દી ગેલા સો ધીસ વોઝ નોટ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ વેન ધે બિહેવ લાઈક ધીસ એક્ઝેક્ટલી નહીં દેખિયે યે તો ડ્રામા